आजना मरण माटे आप લુકની લખેલી સુવાર્તા 14મો અધ્યાય 25-33 વાંચી શકો છો. નાનો તો ત્યારે ઘણા બધા સંદેશાઓ, ઘણા બધી પુસ્તકો એક વાતને લક્ષીને એ બહાર પાડવામાં આવતા હતા, ઘણા બધા સંદેશાઓ. અને એ તો શિષ્યપણાની કિંમત, ધ કોસ્ટ ઓફ ડિસાઇપલશિપ. પણ જેમ જેમ સમય વીતતો એ ચોન્દ્રેસ બદલાતા ગયા, એ દ્રષ્ટિકોણ બદલાતા ગયા. અને ક્યાંક સંદેશાઓની અંદર, સાહિત્યની અંદર હું અને તમે સાથે મળીને એ શિષ્યપણાની કિંમતને સમજવી અને સમજાવી ચૂકી ગયા. શિષ્યપણાની કિંમત એ બહુ જ અજાયબ હોય છે. અને એ કદાચ શિષ્યપણાની કિંમત વિશે જો આપણે લોકોની આગળ વાત કરીએ તો ઘણા બધા લોકો એ ખ્રિસ્તી વિશ્વાસનો સ્વીકાર કે અંગીકાર પણ નહીં કરે. એટલા માટે આપણે ઘણી બધી વાર એને સ્કીપ કરી દઈએ છીએ. બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, એ બહુ જ અગત્યનું છે કે આપણે આગળની પેઢીઓને અને નવી આવનાર પેઢીઓને આપણે ઈસુ ખ્રિસ્તના શિષ્ય બનવાની જે કિંમત છે તેનું મહત્વ હું અને તમે તમને સાથે મળીને શીખવીએ. ખરેખરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એમની યરુશાલેમ ભણીની આ યાત્રામાં છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ની પાછળ પોતે બહુ મોટા મોટા ટોળા આવી રહ્યા હતા, અમુક વાર તો હજારોના ટોળા. પણ એ ટોળાનો ક્રેઝ અથવા એ ટોળા પ્રત્યે આકર્ષણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે નહોતું જેટલું મને ને તમને હોય છે. યુ ઓફન લાઈક ક્રાઉડ્સ આફ્ટર અસ. અને આપણને એ પણ સારું લાગે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ આટલા મોટા મોટા ટોળા જઈ રહ્યા છે. બટ દેટ વોઝ નોટ, દેટ વોઝ નેવર ધ ઇન્ટેન્શન ઓફ જીસસ ક્રાઇસ્ટ ટુ ગેધર ક્રાઉડ્સ. એ ટોળા ભેગા કરવાનું એ મન અથવા એ ઈચ્છા કદી પ્રભુ ઈસુ ખ્રિસ્તની પોતાની કદી હતી જ નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા એવી હતી કે લોકો એમની પાછળ આવે, ઓછા તો ઓછા, પણ એમના મનમાં બીજા એજન્ડા ન હોવા જોઈએ, એમના મનમાં બીજા વિચારો ન હોવા જોઈએ કે ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલીશ તો આમ થઈશ, આમ કરી શકીશ, આમ કરી શકીશ. દેટ શુડ નેવર બી ધ એજન્ડા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા હતી કે જો કોઈ એમની પાછળ આવે તો તે સંપૂર્ણ રીતે બીજી કોઈ પણ પ્રકારની પૂર્વધારણા વગર, બીજી કોઈ પણ પ્રકારના એજન્ડા વગર કેવળ ઈસુ ખ્રિસ્તની પાછળ આવે. દેટ વોઝ ધ માઇન્ડ ઓફ ક્રાઇસ્ટ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા, તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મન હતું. અને જો કોઈ એક શર્ત જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આગાડી 14મા અધ્યાયની 26, 27, 27 કલમમાં મૂકે છે એ જો પરિપૂર્ણ ના કરી શકે તો એ વ્યક્તિ કદી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય જ બની શકતો નથી. અને જે સિદ્ધાંત છે એ મારીને તમારી માટે અહીંયા મૂકવામાં આવેલો છે કે મારીને તમારા જીવનની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અનુસરણ કરવું એ પ્રાથમિકતા હોવી જોઈએ, એ પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ. મને સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા આગાડી એને વધારે ધારદાર બનાવતા, વધારે સ્પષ્ટ બનાવતા એવું પણ કહેવામાં આવ્યું છે કે જે કોઈ પોતાના પિતાનો, માતાનો, પત્નીનો, બાળકોનો અને પોતાની જાતના જીવનનો પણ જો દ્વેષ ના કરે તો એ કદી શિષ્ય બની શકતો નથી. અહીંયા ઘણી બધી વાર આપણે એવું સમજીએ છીએ કે જો આ બધું આપણે કરતા હોઈએ, પિતા પર, પત્ની પર, માતા પર, પોતાની જાત પર, બાળકો પર જો પ્રેમ કરતા હોઈએ તો આપણે કદાચ ઓછા શિષ્ય બનીએ, વધારે ગંભીર અને વધારે ડિવોટેડ શિષ્ય બનીએ. ના, એવું નથી. જો તમે આ નથી કરતા તો તમે શિષ્ય બની જ નથી શકતા, બની જ નથી શકતા. ઘણી બધી વાર ઘણા બધા અનુવાદ કરનારાઓ અને એ રીતના કહે છે, અહીંયા દ્વેષ શબ્દનો મતલબ એવું કહે છે કે ઓછો પ્રેમ કરવો. ના ના ના, ઇટ એકચ્યુઅલી મીન્સ કે તમારું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યેનું તમારું પેશન, તમારું જુનૂન એ એટલું બધું હોવું જોઈએ કે આ બાકી બધા પ્રેમ એ દ્વેષ સમાન બની જવા જોઈએ. તમારા જીવનની પ્રથમ પ્રાથમિકતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ હોવી જોઈએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ હોવી જોઈએ. અને અહીંયા આગળ પોતાની જાતને પણ એ નકાર કરવાની વાત લખી દેવામાં આવી છે. સ્વ નકાર, પોતાની જાતને પણ દ્વેષ કરવાની વાત. બીજા શબ્દોમાં એવું કહી શકાય કે પોતાની જાત પર રોજે રોજ મરવાની વાત, કે હું નહીં પણ ખ્રિસ્ત, હું નહીં પણ ખ્રિસ્ત. અને એટલા માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા ઘડી આગળ પોતાનો વધસ્તંભ ઉચકીને ચાલવાની વાત, એ આહવાન, એ પડકાર, એ ચેલેન્જ પ્રભુ મને તમને આપે છે.
પ્રભુ ઈસુ ખ્રિસ્તના પોતાના મરણ પછી આ જ શબ્દો એ શિષ્યોના મનની અંદર, હૃદયોની અંદર એ મેધાની તલવારની સમાન વિંધાઈને આવ્યા હશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવું એટલે પોતાનો વધસ્તંભ ઉચકીને, સ્વનો નકાર કરીને પ્રભુની પાછળ ચાલવું. ઘણી બધી વાર હું ને તમે પાપી સ્વભાવને કારણે સ્વ અર્થ સ્વાર્થી બની ગયો છે. બટ વી નીડ ટુ બી સ્વ નકારી પીપલ, કે જ્યાં આપણે પોતાની જાતનો નકાર કરીએ, પોતાનો વધસ્તંભ ઉચકીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલીએ.